महामारी ने कारणे छेल्ला 6 महिनाथी संगीत कला जगत साथे जोडायेला अनेक कलाकारोनी हालत खूब ज कफोड़ी बनी छे। त्यारे नवरात्रि ने लईने जूनागढ़ कलाकारोए कलेक्टर ने आवेदन पत्र पाठवी पोतानी वेदना ठालवी हती। आदि अनादि काळथी दरेक वेद पुराणोमां संगीत अने कलाकारोनो उल्लेख छे। दरेक धर्ममां संगीतने हमेशा प्राधान्य आपवामां आव्युं छे। संगीत कलाए अपनी संस्कृति है ने साथ ही आ कला साथ संकळायेला कलाकारों कसुंबीओ साजिदाओं ने आदि अनादिकाल थी मान मोभो सन्मान आपवामां आव्युं छे। एमनी दरेक जरूरियातो राजाओं पूरी करता जे राजा रजवाड़ा वक्त थी परंपरागत चालतु आव्युं छे। पण आजना युग में एवं लागी रह्युं छे कि कलाकारों ने जे मान सन्मान आजीविका माटे मदद मळवी जोईए ते सरकार द्वारा नथी मळती। एमनी जरूरियातो पूरी करवा माटे हाथ लंबावी भीख मांगवी पड़े छे। कलाकारों केम करी शके, कारण के एक कलाकार हमेशा मान सन्मान इज्जत आबरू मान मोभा साथे जीवता होय छे अने जीवशे। हाल कोरोनानी महामारी ने कारणे छेल्ला 6 महिनाथी संगीत नाटक साउंड मंडप लाइट डेकोरेशन जेवा संगीत कला जगत साथे जोडायेला अनेक कलाकारो कसुंबीओ साजिदाओ टेक्निशियनोनी हालत खूब ज दयाजनक अने गंभीर कफोड़ी छे। कला जगतना जे लोकोनुं गुजरान फक्त कलानी कमाणी पर निर्भर छे ए लोको पासे आजे खावाना अने पोताना बाळकोने दूध पीवडाना पैसा नथी। लाइट बिल मकान भाड़ा घर वेरा लीधेला लोन हप्ता भरवाना पैसा नथी। आवी परिस्थिति में कलाकारों कसुंबीओ साव निराधर निराश लाचार बनी गया छे। आर्थिक बीन्स वधी जवाथी घणा कलाकारों डीजे साउंड वाला आपघात करी चूक्या छे अने आज परिस्थिति उभी रहेशे तो हजू आवा बनावो बनवानो भय रहेशे। कारण के छेल्ला 6 महिनाथी धंधा रोजगार बंद होवाथी आवक बंद छे। एवामां सरकार तरफथी हजू सुधी कोई सहाय जाहेर करवामां आवी नथी। तो वात 1 लाखनी सरकारी लोननी तो ए पण एक मृगजळ समान छे। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। એવી ભગવતી અખિલ બ્રહ્માંડની જનતા જોગમાયાનો નવરાત્રિનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમે બધા કલાકારો મિત્રો કલાવૃંદ દ્વારા એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। યુગોથી ઉજવાતી આ નવરાત્રિ છે, ક્યારેય નવરાત્રિ રોકાઈ હોય આપેલા ભૂતકાળમાં એવો ક્યારેય અવસર આપણને યાદ નથી। મહામારી જરૂર છે અને એની સાવચેતીઓ પણ આપણે બધા જાણીએ છીએ એના એટલે એનું ધ્યાન રાખીને પણ સરકારશ્રીને અમે એવી અપીલ કરવા માટે આવ્યા છીએ કે કલાકારો એ 8-10 મહિનાથી પોતાની આજીવિકા વગર પોતાની કળા પીરસ્યા વગર પોતાનું પુરસ્કાર ક્યાંયથી મળતો ન હોય એવી સ્થિતિમાં 8-10 મહિનાથી જ્યારે ગુજારી રહ્યા છે ત્યારે નવરાત્રિ માતાજીની ભક્તિની સાથે એને પોતાનો એક કલાકાર કોઈની દયા નથી માગતો કે કલાકાર કોઈની બીજી રીતે સહાય નથી માગતો, પણ કલાકાર પોતાની કળા પ્રસ્તુત કરવા માટેનો અવસર મળે એની માગણી કરી રહ્યો છે। નવરાત્રિ જેવું મહાપર્વ જ્યારે આવી રહ્યું છે મા ભગવતીને જ આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવતી હે દયાળી હે કૃપા સાગરી તું દયા કર અને આ દુનિયામાંથી આ મહામારી જલ્દીથી નાબૂદ થાય અને નવરાત્રિ જેવો પર્વ આપણે બધા બહુ જે ભાવપૂર્વક દર વર્ષે ઉજવીએ છીએ ભલે નાના પાયે પણ થાય, પણ કલાકારો છે એ પોતાનું કળા દ્વારા ગરબા ગાઈ શકે માતાજીને રીઝવી શકે રાજી કરી શકે અને એ જો રાજી થાય તો ખનું એક મેં કંઈક થાપે ઉથાપે એ ધારે તો એક ક્ષણમાં આવા કેટલાય રોગોને નાબૂદ કરી શકે છે એવી ભગવતી અને એની એના ચરણોમાં આપણી બધાની શ્રદ્ધા છે। ત્યારે ગુજરાતનો દરેક કલાકાર સ્વાભિમાની કલાકાર જે કોઈ પાસે ક્યારેય કાંઈ માગી શકે નહીં એવો કલાકાર છે એ પોતાની આજીવિકા માટે જ્યારે નવરાત્રિનો પર્વ આવે છે ત્યારે નાના નાના કલાકારો પોતાની આજીવિકા રળી લેતા હોય છે એમાં એનો આનંદ હોય છે એ આનંદ એનો બરકરાર રહે અને આ પર્વ હું અને તમે આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનો એક બહુ મોટો પર્વ છે નવરાત્રિ શક્તિ ઉપાસનાનો તો આ દેશ છે। અત્યારે અમે લોકો કલેક્ટર સાહેબને નિવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કે એક આ નવરાત્રિ જે નથી થવા બાબતે બધા લડી રહ્યા છે ત્યારે અમે કલાકારો એટલે લડી રહ્યા છીએ કે નવરાત્રિ થવી જ જોઈએ, જો નવરાત્રિ નહીં થાય તો કલાકારો અત્યારે કોરોનામાં મરશે કે નહીં મરે પણ એમનામ તો મરી જ જવાના છે, કારણ કે માનસિક તો ઓલરેડી બધા કલાકારો મરી જ ગયા છે। જે લોકોને 6 મહિનાથી ઘરમાં જે પણ હતું એ બધું પૂરું થઈ ગયું છે એ લોકો નવા નવા ધંધા વિચારે છે, નવા નવા ધંધા કરવાનું વિચારે છે પણ એ પોસિબલ નથી, કારણ કે ગમે એટલી વાર એ વસ્તુ કરીએ પણ સિઝન ચાલુ થાય એ પણ વિચારવું પડે તો અમારે બધું જ પાછું ઠફ થઈ જાય, એટલા માટે થઈ અને અમે કલાકારો અમે એટલું કહીએ છીએ કે અમે હવે ફ્રીમાં ગાવાનું હવે નથી અમે કરી શકતા, અમે લાઈવ કરવા માટે પણ અમે બધા જ પ્રયત્નો કર્યા પણ હવે અમે માનસિક થાકી ગયા છીએ, બધી રીતે વેતનથી પણ થાકી ગયા છીએ અને આમ પણ થાકી ગયા, તો નવરાત્રિ થાવી જ જોઈએ, તમારી ગાઈડલાઈન મુજબ કરીએ, તમારા નીતિ નિયમો મુજબ કરીએ, તમે કયો એવી રીતે કરીએ પણ નવરાત્રિ તો જો તમારે કરવી જ પડશે, બાકી અમે બધા કલાકારો હવે પતી જશું। મહેરબાની કરી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે નવરાત્રિ થાવી જ જોઈએ।
વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.